देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों स्नेह मिलन में 200 जेटला मुमुक्षु ना नाम आई गया छे ने बधाज मारे गाम पधारवाना छे। मित्रों आ स्नेह मिलन राखवा पाछळनो उद्देश्य शुं? तमने जे तकलीफ आपुं छुं दूर दूर थी मारे गाम आववा माटेनी जे तकलीफ आपुं छुं एनी पाछळ मारो मोटामां मोटो स्वार्थ रहेलो छे। मित्रों मोटामां मोटो स्वार्थ, कारण कि आ कळियुगनी अंदर आ दुष्संकाळनी अंदर आ ज्ञान उपर जेने मोह थवो, आ ज्ञान सांभळवानी तालावेली लागवी, अने जे लोकोए आ ज्ञान सांभळ्युं छे मित्रों ए तो लाखों जन्मना पुण्यनो उदय थयो होय ने, पुण्यानु बंदी पुण्य जीवो होय त्यारे एने आ ज्ञान जाणवानो सांभळवानो समझवानो जीवनमां आत्मसात करवानो भाव जागे यार। ने व्यासजीए अने कृष्ण भगवाने पण आवा मुमुक्षुओने कळियुगना साक्षात देवो कया छे साहेब। 33 करोड़ देवोनी जे वात करी छे ભારતની અંદર નોર્માલિટી 33 કરોડ વસ્તીની છે, એ કળિયુગમાં સાક્ષાત દેવો છે જેને આ જ્ઞાન ઉપર મોહ થયો હોય, અને એવા મારા વાલા મુમુક્ષુ ના દર્શન કરી અને પવિત્ર થવા માટેનો મારો સ્વાર્થ છે, બસ તમારા દર્શન કરવા માટે તમને તકલીફ આપી છે, તમે દૂર દૂરથી આવવાના છો, ઠંડી વેઠવાના છો, ભયંકર ઠંડી હશે ડિસેમ્બર મહિનામાં, તોય ઠંડીની ચિંતા કર્યા વગર મનહરભાઈના આમંત્રણને માન આપી અને તમે આવવાનો છો, બસ મારે તમને મળવું છે, તમારા દર્શન કરવા છે, બધાની પાસેથી આશીર્વાદ લેવા છે કે ભવ ભવ આવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ પ્રાપ્ત થાય જે પ્રકૃતિને જોઈને લોકો સુખ શાંતિ અને શંકાનું સમાધાન થાય, બસ એવી પ્રકૃતિ પ્રાપ્ત થાય, એટલા માટે આ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે। મિત્રો ઘણા લોકોને નથી સામાજિક સંજોગો સેટ નથી થતા, કોઈ વાંધો નથી, કોઈ અડચણ હોય, આપણે તો સમાજમાં છીએ, આપણે થોડા યાર ઘર સંસાર વગરના સમાજ વગરના સાધુ કે જંગલમાં નીકળી પડ્યા, એકલા છીએ તો નીકળી પડીએ, આપણે પણ પત્ની છે, બાળકો છે, કુટુંબ છે, સમાજ છે, એટલે આપણને પણ અડચણો આવતી હોય, અને કોઈ પણ એના લીધે ના આવી શકાય, કોઈ ચિંતા ના કરશો, કોઈ વાંધો નથી। મિત્રો દર વર્ષે ગીતા જયંતિ ઉપર દર વર્ષે ડિસેમ્બરમાં આપણે આ સ્નેહ મિલનનું આયોજન દર વર્ષે કરવાના છીએ, કોણ જાણે કુદરત આ ભાવના કઈ સુધી જાગતી રાખે અને ભવિષ્યમાં આ ભાવના કેવું સ્વરૂપ ધારણ કરે, કદાચ વટવૃક્ષ પણ બની જાય, કારણ કે કુદરતે આ સત્સંગનો જે ઉદય છે, બાકી જ્ઞાન તો 10-15 વર્ષથી પડેલું હતું, છતાં પણ આ જ્ઞાનનો ઉદય એવા સમયે થયો છે કે આજથી 10-11 મહિના પછી હું રિટાયર્ડ થવાનું છું નોકરીમાંથી, અને સંપૂર્ણ સમય આ જ્ઞાનની પાછળ કાઢવાનો છે, એટલે કદાચ આ કુદરતી સંજોગો ભેગા થયા હોય, અને હિસાબથી આપણે બધા આ કાળ પાક્યો અને એવો હિસાબ ભેગો થયો કે આપણે બધા આ સત્સંગના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ભેગા થયા છે। મિત્રો ફરી ફરી મારા બધા જ વાલા વાલા દર્શકોને મુમુક્ષુઓને લાખ લાખ વંદન છે, કારણ કે કળિયુગની અંદર ફરીથી કહું છું કે આ જ્ઞાન કેટલું કિંમતી છે એ તો મહાત્માની અંદર કહ્યું છે કે કંઈક અંશે વ્યાસજી જાણે છે, કંઈક અંશે અર્જુન જાણે છે અને જનક જાણે છે। હવે જે જ્ઞાનીઓ થઈ ગયા એમને ખબર છે કે કળિયુગની અંદર આ જ્ઞાનની કિંમત કેટલી, આ જ્ઞાન ઉપર જેને મોહ થાય, આ જ્ઞાન જાણવાની તાલાવેલી લાગે યાર, એ તો કેટલું પુણ્યશાળી જીવ હોય
ત્યારે આ મુક્તિના જ્ઞાન ઉપર એને તાલાવેલી લાગે. મિત્રો, ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર મુક્તિનું જ્ઞાન નથી, માત્ર મોક્ષનું જ્ઞાન નથી, એ વ્યવહારની પ્રકૃતિનું પણ જ્ઞાન છે. શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, કેવી બુદ્ધિ હોવી જોઈએ, કેવી ના હોવી જોઈએ, એવું વ્યવહારુ જ્ઞાન પણ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને મુક્તિનું જ્ઞાન આપતા આપતા વ્યવહાર આપણો સારો બને, વ્યવહાર ઉત્તમ બને એનું જ્ઞાન પણ આપ્યું છે. માત્ર આત્મજ્ઞાન નથી આપ્યું, પ્રકૃતિનું પણ જ્ઞાન આપ્યું છે. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો કે કૃષ્ણ ભગવાને 700 શ્લોકની અંદર, ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાયમાં એવું તે શું કહી દીધું, એવું એવી તે કઈ જડીબુટ્ટી સુંઘાડી અર્જુનને, કે અર્જુનના મનમાં એમ હતું કે હું આ બધા મારા દાદાના ગુરુને ભાઈઓને બધા લાખો લોકોને મારી નાખીશ તો હું નરકમાં જઈશ, ભયંકર પાપને પામીશ, ભયંકર દુર્ગતિને પામીશ. અને કર્મના સિદ્ધાંત પ્રમાણે સાહેબ એ વાત 100% સાચી હતી. તો એવી કઈ જડીબુટ્ટી સુંઘાડી કે આખી ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળ્યા પછી એ જ અર્જુન એમ કે કરીશ્ય વચનમ તવ, ભગવાન હવે મને ગળા સુધી વિશ્વાસ છે કે મને આ બધાને દાદા ગુરુ ભાઈઓને મારી નાખીશ આ ધર્મયુદ્ધની અંદર, છતાં મને પણ એક પાપ નહીં લાગે, એક કર્મ બીજ નહીં પડે. અને એ લડવા માટે તૈયાર થયો. તમે કહેશો એમ કરીશ, તમે જેને કહેશો એને હું મારી નાખીશ. અને સાહેબ એ જ કર્યું. એ જ અર્જુને ગુરુને માર્યા, એ જ અર્જુને ભાઈઓને માર્યા, એ જ અર્જુને દાદાને માર્યા ધર્મયુદ્ધની અંદર, છતાં પણ એક પણ કર્મ બીજ ના પડ્યું. મિત્રો, આજ શાશ્વત અને સનાતન સુખ ઉન તમે ત્યારે પામી શકીએ જ્યારે પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ જઈએ. અનંત સુખનો સ્વભાવ તો મારો ને તમારો જીવ માત્રનો છે, પણ એ સ્વભાવને પામવા માટેનું સુખ, અરે પામવા માટેનો રસ્તો એટલે ભગવદ્ ગીતાનો રસ્તો, ભગવદ્ ગીતાના જ્ઞાનનો રસ્તો, જે જ્ઞાનના આધારે અર્જુન પાપોને ઓળંગી ગયો અને શાશ્વત અને સનાતન સુખને પામી ગયો. મિત્રો, શું કર્યું આવું, બરાબર સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જ્યાં સુધી કર્મ બીજ પડે છે ત્યાં સુધી કોઈ પણ જીવે ફરી નવો અવતાર ધારણ કરવો પડે છે. જ્યાં સુધી કર્મ બીજ બંધ થતું નથી ત્યાં સુધી જન્મ મરણ ઘટમાળની અંદર અનંતકાળથી ઊન તમે અનંતકાળથી ચાલતા આવ્યા છીએ. જન્મ મરણ આપણને ખબર છે, આપણી આંખોએ જોઈએ છે યાર. આ કંઈ કૃષ્ણ ભગવાન પહેલી વખત કે અને માનીએ એવું નથી, મનહરભાઈ કે અને માનીએ એવું નથી, આપણી આંખોએ જોઈએ છે યાર. લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું છતાં જૂઠું માને તો તારા મુવા કુટુંબને સંભાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. જન્મ્યો એ તો મરવાનો છે યાર, અને ખોટું જો તને લાગતું હોય તો તારા કુટુંબમાં જ વિચાર ને, કે તારા કુટુંબમાંથી, તારા ફેમિલીમાંથી જ તારી આંખો સામે મરી ગયા છે, આ ઘરબાર છોડીને જતા રહ્યા છે યાર. મારા ફેમિલીમાંથી પણ બે, મારા મોટા ભાઈ અને એક ભત્રીજો જતો રહ્યો છે મારા ફેમિલીમાંથી. એટલે સંતો મહાપુરુષોએ ભજનોની અંદર આ વાત કરી કે એ ગયા તો નક્કી કે તું પણ એક દાર જવાનો, એક સૂરજ એવો ઊંઘવાનો છે સાહેબ, નક્કી જ છે એક દિવસનો સૂરજ એવો ઊંઘવાનો છે કે જે દિવસે આ રામનાથ ગામની અંદર મનહરભાઈની હાજરી નહીં હોય. આ સનાતન, કડવું લાગે એવું સત્ય પણ સનાતન સત્ય છે, એ નિશ્ચિત છે એક દિવસ. તો મિત્રો, જન્મ મરણની ઘટમાળ,
પાપ પુણ્યના કર્મ બીજ પડે, ભોગવવા બીજો જન્મ લેવો પડે, બીજા જન્મમાં પાછા પાપ પુણ્યનું કર્મ પોટલું બંધાય, પાછો એના ફરીનું, જ્યાં સુધી પાપ અને પુણ્યનું કર્મ બીજ પડે છે ત્યાં સુધી કારણ શરીર ઊભું થવાનું. કારણ શરીર ઊભું થયું એટલે કારણ શરીર પ્રમાણે બીજો ભવ એને મળવાનો, સ્વયં ખેંચાઈ જાય છે જે તે યોનિમાં. ગીતામાં ભગવાન આવું બોલ્યા, પ્રકૃતિના ગુણો પ્રમાણે અર્જુન સારી નરસિંહ યોનિમાં મૃત્યુ પછી જીવાત્મા સ્વયં જે તે સારી નરસિંહ યોનિમાં ખેંચાઈ જાય છે, પોતે ખેંચાઈ જાય છે. તો આ કારણ શરીર જો ઊભું ના થાય, કર્મ બીજા જ ના પડે, તો જ આ જન્મ મરણના બંધનમાંથી છૂટી શકાય. અને તો જ એ કારણ શરીર ઊભું ના થાય તો બીજો ભવ ના લે. હવે જેનું કારણ શરીર જ નથી એનો બીજો જન્મ નથી. તો એ જ આત્મા પ્રકૃતિના બંધનમાંથી, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ શાશ્વત અને સનાતન સુખને એ પામી જાય છે, જેને આપણે ભગવદ્ ગીતાની અંદર મુક્તિ કહી એટલે છેલ્લા અધ્યાયનું નામ આપ્યું મોક્ષ, સંન્યાસી યોગ. મોક્ષ એટલે મુક્તિ, આત્મા પોતે મોક્ષ સ્વરૂપ જ છે, એનામાં શાશ્વત અને સનાતન સુખનો ગુણ છે જ, માત્ર પ્રકૃતિના ગુણોથી એ સુખ આવરાઈ ગયું છે, ઉપર આવરણ આવ્યું છે. એટલે ગીતામાં કહેવું પડ્યું જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય, ગર્ભ ઓરથી ઢંકાયેલો હોય અને અરીસો મેલથી ધૂળથી ઢંકાઈ જાય, એવી રીતે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ અનંત સુખનો એનો સ્વભાવ હોવા છતાં જીવ માત્ર પ્રકૃતિના અજ્ઞાનથી ઢંકાઈ ગયો છે, આવરાઈ ગયો છે. મિત્રો, ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રએ બહુ મોટી વાત કરી, છોડે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ કર્મનો મર્મ. જો તું કોઈ પણ કર્મનો કરતા બનીશ તો એનો ભોગતા તારે થવું પડશે. કુદરતનો કાનૂન એવું કહે છે કે કોઈ પણ ક્રિયાનો જ્યારે તું કરતા બનીશ તો એ કરતા બન્યો તો કર્મ બીજ પડશે, અને કર્મ બીજ પડશે, કરતા બને તો ભોગતા થવું પડશે. એ કર્મ બીજ પડ્યું છે, એ કર્મ બીજનું ફળ ભોગવવા માટે બીજો અવતાર તારે લેવો પડશે. આ સરળ ભાષામાં, સિમ્પલ ભાષામાં મેં તમને વાત કરી, કર્મ બીજ પડશે તો એ કર્મ બીજનું ફળ ભોગવવા માટે બીજો અવતાર તારે લેવો પડશે, એ નિશ્ચિત છે. હવે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને જે અર્જુનને જડીબુટ્ટી શૃંગાળી એમાં દેહાધ્યાસ છોડાયો, દેહનું માલિકીપણું છોડાયું અને કર્તાપણાનો અહંકાર છોડાયો, ક્રિયા નથી છોડાઈ. સમજો, ગીતામાં ક્યાંય ક્રિયા છોડવાની વાત કરી નથી, ક્રિયા પકડવાની વાત નથી કરી. આ શરીર દ્વારા જે જન્મથી મોત સુધી ક્રિયાઓ થઈ છે અને થવાની છે, એ તો કર્મ ફળ જે લઈને આવ્યા છે તો ભોગવ્યા વગર છૂટકો નથી યાર. જે હિસાબો લઈને આવ્યા છે, હિસાબો ચૂકવ્યા વગર છૂટકો નથી. એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળ્યા પછી અર્જુને યુદ્ધ નથી છોડી દીધું. ભગવાને એવું નહીં કહ્યું કે તું આ કર્મ છોડી દે, તારું યુદ્ધનું કર્મ છોડી દે, બધાને મારીશ, તને પાપ લાગશે, તું જંગલમાં જઈ અને પલાટી વાળીને બેહી જા, સમાધિ લાગી જા, એવું નથી કહ્યું. યુદ્ધ નથી છોડાયું, ઉપરથી કહ્યું યુદ્ધ કર તું, કારણ કે તું ક્ષત્રિયની પ્રકૃતિ લઈને જન્મ્યો છું, યુદ્ધ તો તારે કરવું જ પડશે. મનહરભાઈને 58 વર્ષ સુધી સ્કૂલમાં નોકરી કરવી જ પડે, કારણ કે પત્ની, બાળકો, મા બાપ બધાનો હિસાબ લઈને આવ્યા છે, એમનું ભરણ પોષણ કરવાનું છે, અને એમનું ભરણ પોષણ કરવા માટે આ પ્રકૃતિ તો નોકરી જાય.
કરવું પડે, ના જાય તો ઘરવાળી દંડો લે. અમારું પૂરું કરવાની તાકાત નથી, તારે શું કામ ચાર ફેરા ફરીને અમારો હાથ પકડીને લાયા અહીં? તાકાત નથી તારે? કે આવું કે દંડો લઈને જાઓ, ગમે ત્યાંથી પણ કમાઈને લાવો, મને ના છોરણ શું ખવડાવશો? સાહેબ દંડા મારીને કાઢે, કમાવું પડે. બાપાને બોઈ ચાલીને હિસાબ લઈને આવ્યા છે, હિસાબ લઈને આવ્યા છે. એટલે ભગવદ્ ગીતા ક્યારેય કોઈની ક્રિયા છોડવાની વાત નથી કરતી, કર્મ છોડવાની વાત નથી કરતી, પણ કર્તાપણાનો અહંકાર, બીજ કર્મ બીજ, હું આ શરીર છું, શરીરનો માલિક હું છું, અને શરીર દ્વારા જે બધી ક્રિયાઓ થાય છે એ બધી જ ક્રિયાઓનો કરનાર હું છું, હું કરતા છું, એવું જે ભાન, માન્યતા, સમજણ, અવળી સમજણ જે ફિટ થઈ ગઈ છે અનંત જન્મારાથી, એ અવળી સમજણથી કર્તાપણાના અહંકારથી કર્મ બીજ પડે છે, નવું કારણ શરીર તૈયાર થઈ જાય છે. અને હું કર્મનો કર્તા બનું છું, અહંકાર લઉં છું, ગર્ભરસ લઉં છું, એટલે બીજ પડે છે, ને એટલે મારે પછી ફરી નેક્સ્ટ બર્થ લેવો પડે છે, જન્મ લેવો પડે છે. આ કારણ શરીર જે કર્મ બીજનું બને છે એના લીધે બીજા ભાવમાં જવું પડે છે. જો તું કરતા નથી કર્મનું, તારે ભોગતા ક્યારેય નહીં થવું પડે. કરતા પણું છોડી દે, ક્રિયા નથી છોડવાની. જ્ઞાની પુરુષ હોય ને અજ્ઞાની પુરુષ હોય, બંનેની ક્રિયાઓ એક સરખી જ હોય સાહેબ, ક્રિયામાં કશું જ ફેરફાર ના પડે. અમારો 30 જણનો સ્ટાફ, એમાં છેલ્લા 30-31 વર્ષથી અમે બધા જ શિક્ષકો નોકરી કરીએ છીએ એક સાથે જ. એ પણ સ્કૂલમાં આવે છે, પ્રાર્થના હું પણ બેસું છું, હું માસ્ટરમાં, બધા સહી કરે છે, બધા જ સહી કરીએ છીએ અમે. અને એ પ્રિયડો એ બાળકોનું, હું બાળકોને ભણાવું છું, જ્ઞાનથી ક્રિયામાં કોઈ ફેર ના પડે. બહારની ક્રિયા સુધારવા જશો, બહારની ક્રિયાને ઉપર ધ્યાન આપશો અને કર્તાપણાનો અહંકાર હશે તો પુણ્ય પાપ, પુણ્ય પાપ એ કારણ શરીર, આખું કર્મ બીજ ઊભું થશે. પુનરપિ જન્મમ પુનરપિ મરણમ શંકરાચાર્યજીએ કહ્યું ને એ રીતે. એટલે બહારની ક્રિયાનો કોઈ, જ્ઞાનને ને બહારની ક્રિયાને નયે ધોયે સંબંધ નથી સાહેબ. મનહરભાઈ આજે સ્કૂલમાં જાય છે, બીજા બધા શિક્ષકો જાય છે, એમ આજે જાય છે, આજે પ્રિયડો લે છે, બાળકોને ભણાવે છે, બધું જ કરે છે. અને તમે બધું સંસારમાં જે લઈને આવ્યા છીએ આપણે હિસાબો, બધી જ ક્રિયાઓ થાય છે જ. છતાંય જ્ઞાનમાં રહેવાનું છે, છતાંય જ્ઞાનની સમજણ, આ તો સમજણ છે, માત્ર અજ્ઞાની અજ્ઞાન જે છે કાઢી નાખો અને સમજણ ફિટ કરી, અવળું જ્ઞાન કાઢી નાખો અને સવળું જ્ઞાન ફિટ કરી લો. બસ ખાલી અહંકાર નથી કરવાનો કે જે જે કંઈ ક્રિયાઓ આ શરીરથી જે થાય છે એ કુદરત કહે છે કે અમારા કાનૂન પ્રમાણે અને અમે સંજોગો પ્રોવાઈડ કરીએ છીએ. બસ તું મનમાં એટલું ફિટ કરી લે કે જે કરે છે એને કરતા માની લે. આ કુદરત ચલાવે છે, જન્મથી મોત સુધી કુદરત કે અમે એવિડન્સ ભેગા કરીએ છીએ હિસાબ પ્રમાણે, કુદરતના કાનૂનથી બધા વ્યક્તિ આપણે ભેગા થયા છે, એ કુદરતના કાનૂનથી હિસાબથી અમને એમ ભેગા નથી થયા, એટલે આ બધું હિસાબથી ભેગા થાય છે, હિસાબથી મળે છે, પાપ પુણ્ય પ્રમાણે બધા સંજોગો એવિડન્સ કુદરત કે અમે ભેગા કરીએ છીએ, તું એમ માની લઉં છું કે હું કરું છું. બસ આ માન્યતા કાઢી નાખ, કર્તાપણાનો અહંકાર કાઢી નાખ. હું કંઈ જ કરતો નથી, હું કરતો નથી એવો એવો ભાવ અંદર ફિટ કરી લે, દ્રઢ કરી લે. અત્યારે અજ્ઞાન દશામાં જે માણસ હોય એને એવું જ હોય ને કે બધું તો હું જ કરું છું યાર, મારી બુદ્ધિથી, હું ના હોય તો ના થાય, જો મારી બુદ્ધિથી ધંધામાં આટલા કમાયો, આ મેં છોરાને ડૉક્ટર બનાવ્યો,
બસ આ આ જે અહંકાર ગર્વરસ લે છે, કુદરત કહે છે કે ના, એ બીજ લઈને આવ્યો હતો ડૉક્ટરનો, અમે બુદ્ધિ આલી ડૉક્ટર જેટલી, અને અમે એવિડન્સ ભેગા કર્યા ને તારો છોકરો ડૉક્ટર બન્યો. હવે જ્ઞાની હોય એવું માને, જ્ઞાન આ બતાવે છે કે જ્ઞાન કર્તાપણાનો અહંકાર ના લે. ડૉક્ટર તેનું બીજ લઈને આવ્યો છે મારો દીકરો, અને એ જે છે એને બુદ્ધિ કુદરતે એવી આપી કે ડૉક્ટર બની શકે એવી બુદ્ધિ આપી, અને બધું અને એની રીતે ઉદયકર્મ લઈને આવ્યો છે એટલે બન્યો ડૉક્ટર. હું તો એક એવિડન્સ છું કે બાપ તરીકે મેં એને બધા કુદરતે મારી પાસે એવિડન્સ મને બનાવ્યો, મેં સંજોગો પૂરા પાડ્યા, એને પૈસા આપ્યા, ફી ભરી, આ બધું કર્યું બધું, પણ અજ્ઞાની એમ કે ડૉક્ટર મેં બનાવ્યો. છાતી ફૂલાઈને, છત્રીની છાતી ફૂલાઈને સમાજમાં ફરે કે હા ડૉક્ટર મેં બન, ડૉક્ટર મેં બન, મારા છોકરાને મેં ડૉક્ટર. પહેલાં સહેજે ગર્વરસ ના હોય જેને કર્તાપણાનો અહંકાર ગયો ને, યાર એનું ભાગ્ય પ્રારબ્ધ એનું બીજ લઈને આવ્યો હતો કુદરતે સંજોગો ભેગા. આપણે કોણ ડૉક્ટર બનાવનારા? જો હું ડૉક્ટર બને, મારે 3 છોકરા છે, એક ડૉક્ટર બન્યો, બીજો દારૂડિયો બની ગયો, શું કરશું? શું કરશો તમે? જો હું ડૉક્ટર બનાવનાર હોય તો 3 ડૉક્ટર ના બનાવું? આ ખરેખર વિચારવા જેવું છે. ખાલી આપણે માની બેઠા છીએ. કુદરત કહે છે કે તું કરતો નથી, અમે કરીએ છીએ, ને તું પાછો એમ કહું છું કે હું કરું છું, એ જે અહંકાર ગર્વ રસ લઉં છું એ જ નડે છે, એ કાઢી નાખ, બસ અહંકાર કાઢી નાખીશ, પછી એક પણ કર્મ બીજ પડે ને સાહેબ. કુદરત કે છે એક પણ કર્મ બીજ કરતા પણાના અહંકારથી જ કર્મ બીજ પડે, એક પણ બીજ અંદર ના પડે. એની શરૂઆત કેવી રીતે થાય? આ જ્ઞાન સમજણમાં આવે, સમજણમાં આવે પછી 24 કલાકમાંથી, એક મિનિટની વાત કરું છું, એક મિનિટ 24 કલાકમાંથી માત્ર 60 સેકન્ડ માટે મને મારા સ્વરૂપનું ભાન થયું કે હું શાશ્વત અવાન અવિનાશી એવો આત્મા છું, ઇન્દ્રિયો રહિત છું, મારામાં કોઈ જ ક્રિયા કરવાની શક્તિ નથી. માત્ર મારી હાજરીથી આ કુદરતના સંજોગોથી બધા કર્મો ઉકલે છે એવું ભાન, આ શરીરથી હું જુદો છું એવું ભાન એક મિનિટ રહે તો એ એક મિનિટ કરતા પણ આનો અહંકાર ગયો તો 24 કલાકમાંથી એક મિનિટ માટે એ એક મિનિટના સમયમાં કર્મ બીજ ના પડે, બ્લેન્ક જાય, બ્લેન્ક. જેમ નથી ટેપ રેકર્ડ હોય, પહેલાં ટેપ રેકર્ડની અંદર ટેપિંગ થતું હતું તો વચ્ચે બ્લેન્ક થઈ જાય, એનું બટન દબાવી દો તો પછી ટેપ ના થાય, એનું દબાવી દો. મોબાઈલમાં આપણે વોઇસ રેકોર્ડિંગ હોય છે, કરીએ છીએ, અને વચમાં છે તે તમે ઓફ કરી દો તો એટલું બ્લેન્ક જતું રહે, એ બ્લેન્ક જતું રહે. 24 કલાકમાં એક મિનિટ તમારો કર્તાપણાનો અહંકાર ગયો અને તમે ખરેખર કુદરતને કરતા માની લીધા, ના હું ખરેખર આનો કરતા નથી, આ જ્ઞાન હાજર રહ્યું એક મિનિટ. એક મિનિટ તમારી બ્લેન્ક જાય, એ એક મિનિટમાં કારણ શરીરના કર્મ બીજ ના પડે. પુરુષાર્થની શરૂઆત એક મિનિટથી થાય, પછી એક મિનિટ 24 કલાકમાં રહ્યું, પછી 1.5 મિનિટ રહે, 2 મિનિટ રહે, 3 મિનિટ રહે, 4 મિનિટ રહે, આ રાતોરાત ના થાય સાહેબ. પછી 5 મિનિટ રહે, પછી કલાક રહે, 2 કલાક રહે, 4 કલાક રહે, એમ કરતા 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 24 કલાક. એ 24 કલાક સતત નોન સ્ટોપ ભાન રહે, 24 કલાક એટલે જન્મથી મોત સુધી એક એક સંજોગમાં એક એક ક્ષણે એને કરતા પણ કોઈ જ પણ અહંકાર ના જતો રહે, એટલી જાગૃતિ ઊભી થાય એક એક સેકન્ડે. એ મારો ને તમારો છેલ્લો અવતાર. આ વિજ્ઞાન સાહેબ કોઈ પુસ્તકમાં વાંચવા નહીં મળે, આ તો ગીતાનું માખણ છે, એમાંથી નીકળેલું, ગીતાને વલોયા પછી 700 શ્લોકને વલોયા પછી એમાંથી કાઢેલું માખણ છે. એટલે માત્ર આપણે પાવડો લઈને મહેનત નથી કરવાની, પરસેવો નથી પાડવાનો, માત્ર આ જ્ઞાન આ સમજણને હાજર રાખવાની છે,
માલિકીપણાનો અહંકાર, પ્રકૃતિ આ શરીરનો માલિક હું નથી, અને જન્મથી મોત ક્રિયાનો કરતા હું નથી, એ જ્યારે કરતાપણાનો અહંકાર જાય, માલિકીપણાનો અહંકાર જશે ને, એ એટલું તમારું બ્લેન્ક જશે, એટલે કર્મ બીજ નહીં પડે. પણ આ શરૂઆત એક અડધી મિનિટથી થાય, અને જેવી જેની ઝડપ, જેવો જેનો પુરુષાર્થ, એ પ્રમાણે કોઈને 5 ભવ લાગે, કોઈને 10 લાગે, 15 લાગે, 25 લાગે, 100 લાગે, 500 લાગે, 1000 લાગે, ગમે એટલા લાગે. એટલે હું વારંવાર તમને પાવાગઢનું ઉદાહરણ આપું છું સાહેબ, કે માન લો અમે 5 મિત્રો પાવાગઢ, મોચીથી પાવાગઢના પહેલા પગથિયા ઉપર 5 મિત્રો અમે સાથે ગયા. હવે માની લો કે 5 મિત્રો ગયા, એમાં એક ભાઈ વધારે વજનવાળા છે, જઈએ છે અમે તો. આ તમને સત્ય ઉદાહરણ આપું કે 5 મિત્રો અમે જતા હતા, તો એક 2 ભાઈની બોડી વધારે, એક ભાઈને છે તે પેલી અસ્થમાનો પ્રોબ્લેમ. એટલે હું કહું કે મારે કોઈ જગ્યાએ નથી બેસવું, મને થાક નથી લાગતો, ધીમે 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 હું કોઈ જગ્યાએ હોલ્ટ નથી કરતો સાહેબ, તો હું એક્ઝેક્ટ 45 મિનિટમાં મહાકાળીના મંદિરે પહોંચી જઉં છું. બીજો માણસ છે એ થોડું ચાલે છે, 25-50 પગથિયા ચડે છે, થાકી જાય છે, બેસે છે, આરામ કરે છે 10-15 મિનિટ, એને 1.5 કલાક લાગે છે પાવાગઢના મંદિર. હું બધાથી પહેલાં ચડીને રાહ જોઉં, એટલે પેલો 1.5 કલાક આવે. જે બેને અસ્થમાની બીમારી છે, અને એ માણસ છે, તો એની કેપેસિટી પ્રમાણે ધીમે 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 પગથિયા ચડી અને 2-2.5 કલાકે આવી રહે છે. આ રીતે મિત્રો, દરેકનો ટાઈમિંગ એના પુરુષાર્થ પર છે. પણ એક વાત નક્કી, કે જેને પાવાગઢના પહેલા પગથિયા પર પગ મૂકી દીધો, અને જેને ચાલવાનું શરૂ કર્યું, અને નિશ્ચય કર્યો અંદર કે ભલે 10 કલાક થાય, પણ મારે મહાકાળીના દર્શન કરવા છે સાહેબ, તો કોઈ વૃદ્ધ માણસ હોઈએ 10 પગથિયા ચડે ને પાછો બેસે, 10 પગથિયા પાછો, તો એને 5 કલાક લાગે, પણ નિશ્ચય કર્યો કે મારે મહાકાળીના દર્શન કરવા છે, ભલે 5 કલાક લાગે, પણ સાહેબ નિશ્ચય કર્યો ને, એટલે એને મહાકાળીના દર્શન થાય થાયને થાય જ. એવી રીતે આ જ્ઞાન મેળવવાનો, આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજવાનો, આ ભગવદ્ ગીતાના જ્ઞાનને પામવાનો, અને શાશ્વત સનાતન સુખને ચાખવાનો જેને નિશ્ચય કરી લીધો, દ્રઢ નિશ્ચય કરી લીધો સાહેબ, કૃષ્ણ ભગવાન તો ગેરંટી આપે, પણ આ મનહરભાઈ આ કળિયુગની અંદર સાહેબ 100,000% ગેરંટી આપે કે જેને આવો દ્રઢ નિશ્ચય કરી લીધો, એક દિવસ એને ગમે એટલા 5, 10, 15, 50, 100, 500 ગમે એટલા ભાવમાં પણ એ શાશ્વત અને સનાતન સુખને ચાખીને જ રહેશે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. માત્ર એક વખત દ્રઢ અંદર ખરા દિલથી નિશ્ચય કરી લો કે મારે શાશ્વત અને સનાતન સુખને ચાખવું છે, મારે આ ગૂઢ રહસ્યને જાણવું છે, અર્જુન જે જ્ઞાનને પામ્યો છે, જ્ઞાનને મારે પામવું છે, અને એટલા માટે કુદરત પાસે એટલી પ્રાર્થના કરજો, ભગવાન પાસે એટલી પ્રાર્થના કરજો કે ભવ ભવ જન્મો જન્મ મને મોક્ષના જ સંજોગ ભેગા થાય, એ સિવાય મારે સંસારલક્ષી કોઈ પણ સંજોગ મને ભેગા થાય, મારે માત્ર મોક્ષના જ સંજોગ ભેગા થાય, એવું તમે જે ઈષ્ટદેવને માનતા હોય, ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, કોઈ દેવને માનતા હોય, જે તમારા ઈષ્ટદેવ હોય એની પાસે આ સિવાય કોઈ પણ માગણી ઊભી ના થવી જોઈએ, તો જ એને દ્રઢ નિશ્ચય કહેવાય. અને નિશ્ચય ઊભો થઈ જાય સાહેબ, પાવાગઢના પહેલા પગથિયા પર પગ મૂકી દીધો, દ્રઢ નિશ્ચય કરી દીધો કે મારે મહાકાળીના દર્શન કરવા છે સાહેબ, 2 કલાકે 5 કલાકે 10 કલાકે મંદિર પર તમે પહોંચી જશો, એમાં કોઈ શંકા નથી, કારણ કે તમે દ્રઢ નિશ્ચય કરી લીધો છે. એટલે ખાસ યાદ રાખજો,
આટલું જ કરવાનું છે, કંઈ જ કરવાનું નથી, કોઈ ક્રિયા નથી છોડવાની, કોઈ ક્રિયા નવી પકડવાની નથી, કોઈ કર્મકાંડ છોડવાના નથી, કોઈ કર્મકાંડ કરવાના નવા પકડવાના નથી, કોઈ સંપ્રદાય ધર્મ બદલવાનો નથી, કોઈ કંઠી બદલવાની નથી, કશું જ કરવાનું નથી, ધંધો નોકરી બધું જ કરવાનું છે. સંસાર સુખો ભોગવતા ભોગવતા લાખો કરોડો વર્ષ સુધી જે પદને ના પામી શકાય, જે પદને જે જ્ઞાનને પામવા માટે સાધુઓ સંન્યાસીઓ બ્રહ્મચારીઓ જે જ્ઞાનને પામવા માટે લાખો વર્ષ સુધી હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરે, એ જ્ઞાન આ દુષ્મકાળ કળિયુગની અંદર સાહેબ આ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે આપણને, મળે ને તમને, એનો જેમ બને એમ લાભ ઉઠાવી લઈએ. અને એ માટેની પરમપિતા પરમાત્મા બધા જ દર્શકોને અનંત શક્તિ આપે એવી મારી પ્રાર્થના છે. પરમપિતા પરમાત્મા આપ બધાને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એવી હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.